રાજ્યમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું તો બીજી તરફ સાંભેલા ધાર વરસાદ અને ધરતીના મિલને કુદરતી સૌંદર્યની અદભુત રચના કરી ખાસ કરીને કુદરતી ખજાનાથી ભરપૂર ડાંગ જિલ્લો પૂર બહારમાં ખીલ્યો છે ગીરા નદીના ગિરમાળ ધોધને નિહાળી શકાય છે ચોમાસામાં ધોધનું સૌંદર્ય ખીલી ઉઠે છે બંને છેડે હરિયાળીથી ઘેરાયેલી નદી અનેક વળાંક સાથે પસાર થાય છે ધોધ નજીક તો નદી જાણે ધનુષનું સ્વરૂપ ધારણ કરી લે છે ધોધ આહવા રોડ ઉપર ઝરણ ગામ પહેલાની ચેકપોસ્ટની જમણી બાજુએ ચૌદ કિલોમીટરે સ્થિત છે રાજ્યમાં સૌથી ઊંચાઈથી પાણી પડતું હોય તેવું આ ધોધ છે મહી નદી ત્રણ રાજ્ય અને બે કર્કવૃત્ત ઉપરથી પસાર થતી એકમાત્ર નદી છે ગુજરાતમાં તે લંબાઈની દ્રષ્ટિએ નર્મદા અને તાપી પછીના ત્રીજા ક્રમે આવે છે તેનું મૂળ મધ્યપ્રદેશના ધાર મિંડા ગામમાં આવેલું છે સમુદ્ર સપાટીથી આશરે પાંચસો ચોસઠ મીટર ઊંચાઈ ધરાવતા માળવાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારના વિંધ્યાછળના પશ્ચિમ છેડે આવેલા અમઝેરા શહેર અને ભોયાવર ગામ વચ્ચેનું મેહાડ સરોવર મહીનું ઉદ્ગમ સ્થાન છે તેની કુલ લંબાઈ પાંચસો ત્યાંસી કિલોમીટર માળવાના પ્રદેશમાંથી પસાર થયા પછી તે બાંસવાડા ડુંગરપુરના વાવડ પ્રદેશમાંથી વહે છે અને ગુજરાતના ખંભાતના અખાતમાં મળે છે ચોમાસામાં ડુંગરોની હારમાળાઓથી વચ્ચેથી પસાર થતી મહી નદીનો નજારો અલૌકિક અને અદભુત હોય છે કડાણા કેચમેન્ટ ભાગમાં પર્વતોની વચ્ચે જ્યાં જળાશયમાં મહીનું આગમન સ્થાન છે દેવભૂમિ દ્વારકા જિલ્લો દેવભૂમિ જેવો જ વિસ્તાર છે અહીં પણ ચોમાસામાં જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે આ તસવીર બરડા ડુંગરની હરિયાળીમાં શોભતા માં આશાપુરા મંદિરની છે ભાણવડના ઘુમલી પાસે હરિયાળીથી છવાયેલા ડુંગર ઉપર બરડાની ગોદમાં આવેલું મંદિર અત્યંત પ્રાચીન છે સાતસો જેટલા પગથિયા ચડીને મંદિરે પહોંચાય છે કચ્છમાં સારા વરસાદ બાદ કુંડીનો ધોધ જીવંત બન્યો છે ભુજ ખાતેના નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ ધોધની મુલાકાત લીધી હતી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નદી તળાવમાં સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે ભગવાન સ્વામિનારાયણ દ્વારા કચ્છના વિવિધ સ્થળે આવેલા નદી અને તળાવમાં સ્નાન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લામાં વરસાદની હેલી અવિરત રહેતા ધરતીના તાપે રોપેલું ધાણનું ધરવું તૈયાર થઈ ગયું છે અહીં લોકો ડાંગર સહિતના પાકની રોપણીમાં જોતરાયા છે ડાંગમાં ખેતી માટે રોપણી અનુરૂપ જમીન તૈયાર કરવા પાડાનો ઉપયોગ થાય છે અહીં હળ જોડી રોપણીની જમીન તૈયાર કરાઈ છે જે કામગીરી પૂરી થતાં જ ખેડૂતો રોપણીમાં જોતરાયા છે અત્યાર સુધીમાં એક હજાર પાંત્રીસ હેક્ટરમાં નાગલી તો ત્રણ હજાર આઠસો સિત્તેર હેક્ટર જમીનમાં ડાંગરની રોપણી કરાઈ છે